ડિસ્ક્રિપ્શન સાથે હું તેમુરડ નઈને આપ સૌનું સ્વાગત કરું છું. તો શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. બાબરી કેસમાં આજે અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સામે ચુકાદો. કેશો તથા માંગરોળ તાલુકાની ઓઝલ નદીને બંધ કરવાના થતા પ્રયત્નોથી ઉગ્ર રોષ. ગીર સોમનાથ ખાતે મળશે ભાજપની કારોબારી બેઠક. અમરેલી નાગનાથ પાસે ફેરવેલ નાના બસ સ્ટેન્ડમાં નથી કોઈ પ્રાથમિક સુવિધા. હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક. બાબરી કેસમાં આજે અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સામે ચુકાદો છે ત્યારે અયોધ્યા સ્થિત સ્થળોએ ચાપતો બંદોબસ્ત કરાયો છે. રાયબરેલી અને લખનૌના કેસની સંયુક્ત સુનાવણીના ત્રણેય નેતા દ્વારા વિરોધ કરાયો છે. છેલ્લા ઘણા સમય આ હાઈ પ્રોફાઇલ કેસના ચુકાદાની રાહ જોવાતી હતી. આ સુનાવણીના પગલે દિલ્હીના સંવેદનશીલ સ્થળે ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટની પીસી ઘોષ અને આરએફ નારીમન દ્વારા આ સંવેદનશીલ કેસનો ચુકાદો આપવામાં આવશે. 6 ડિસેમ્બર 1992 ની બાબરી મસ્જિદ ધ્વંસના કેસમાં કુલ 2 કેસ ચલાવાઈ રહ્યા છે. આ કેસ અનામીકાર સેવકના નામે છે, જેના ટ્રાયલ લખનૌ અદાલતમાં ચાલી રહ્યો છે. બીજો વીવીઆઈપી સામેનો, જેનો ટ્રાયલ રાયબરેલીની અદાલતમાં ચાલી રહેલ છે. હવે જોઈએ આ ત્રણેય નેતાઓનું ભાવિ કેવું હશે. કેશોદ તથા માંગરોળ તાલુકાની ઓઝદ નદીને બંધ કરવાના થતા પ્રયત્નોથી ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. કેશોદ તાલુકા તેમજ માંગરોળા તાલુકાના 500 લોકો દ્વારા બાંધકામ બંધ કરાવાયું. કેશોદના બામણાસા અને બાલા ગામની બાજુમાંથી પસાર થતી ઓઝદ નદી 2 ભાગમાં વહેંચાયેલી છે. કેશોદના બામણાસા અને બાલા ગામની બાજુમાંથી પસાર થતી ઓઝદ નદી 2 ભાગમાં વહેંચાયેલી છે. બાલા ગામ ઓઝદ ભાગ 1 માંથી બામણાસા, બાલા ગામ, પંચાણા, સાંઢા, સુત્રેજ, સામરડા, શર્મા, મેખળી, દિવાસા તેમજ મુક્તપુર એમ કુલ 30 કરતા વધુ ગામડાઓમાં થઈ દરિયામાં મળે છે. જ્યારે મટિયાણા ઓઝદ ભાગ 1 માંથી 6 થી 7 ગામોમાંથી પસાર થઈ દરિયામાં મળે છે. ત્યારે ગામના સરપંચો, તાલુકા જિલ્લા સદસ્યો, તાલુકા ધારાસભ્યો તેમજ ગામના લોકો એમ મળી આશરે 500 લોકો દ્વારા સ્થળ પર જ જઈ બાંધકામ કરાવેલું હતું. કેશોદ તેમજ માંગરોળ તાલુકાને પૂરું પાડતી ઓઝદ નદીને બંધ કરવાના થતા પ્રયત્નોથી ગામડાના લોકો ઉગ્ર આંદોલનના માર્ગે જવાની તૈયારી કરી રહ્યા છે. મારું નામ કુંભાણી ઠાકર સિવાય જીવરાજજી, બાલાગામ. અમારે મટિયાના બાલા ગામની વચ્ચે ઓઝદ નદીના 2 ભાગ પડે છે. એક કુતિયાણા તાલુકાની અંદર અમીપુર ડેમમાં જાય, એક માંગરોળ તાલુકાની અંદર આવે. 1 ભાગ બાલા ગામ થઈ અને માંગરોળ તાલુકામાં આવે. માંગરોળ તાલુકાની અંદર જે આવે છે બાકી એમાં 27 ગામ આવે છે, એમાં 7 ગામ આવે છે. અત્યાર સુધી પાણીનું રેગ્યુલર પાણી 2 વિભાગને મળી હતું, પણ અત્યારે અણઘડ નીતિને કારણે થઈ અને અત્યારે આ મારી બાલા ગામ બાજુ આજે માંગરોળ તાલુકામાં આવતી નદીની અંદર દિવાલ બનાવી અને સદંતર પાણી બંધ કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. તો આ જે દિવાલ કરવામાં આવે છે એના માટેથી આજે 500 કે 600 માણસોનો વિરોધ કરવામાં સાથે મળી અને વિરોધ થયો હતો અને ધારાસભ્યશ્રીની રૂબરૂમાં કરવામાં આવ્યું હતું. અને હવે પછી જો આ દિવાલ કરવામાં આવશે તો એના માટે વધારેમાં વધારે પબ્લિક ભેગી થાય ત્યારે તમામ ગામડાના માણસો આવી અને આનો વિરોધ થાય અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ભાજપની આગેકૂચ રોકવા અને પીએમ મોદીને પછડાટ આપવા માટે તમામ વિપક્ષો એક સાથે આવવું પડશે. જેડીયુના નેતા શરદ યાદવની હાકલ. હાલ ભારતમાં જે રીતે ભાજપનો ભગવો લહેરાતો જાય છે, રાજ્યમાં ભાજપનો ઘોડો વીન થતો જાય છે ત્યારે રાજકીય પક્ષો પોતાના અસ્તિત્વ બચાવવાની હોડમાં છે. સપા, બસપા, જેડીયુ, કોંગ્રેસ, રાજ્ય એનસીપી અને તમામ રાષ્ટ્રીય તેમજ ક્ષેત્રીય પાર્ટીઓને એક સાથે આવવાની હાકલ જેડીયુના આગેવાન શરદ યાદવે કરી છે. જો ભાજપની વિજય કૂચ અટકાવી હોય તો તમામ મતભેદ ભૂલીને મહાગઠબંધનનું નિર્માણ કરીને 2019 લોકસભાની ચૂંટણીમાં મોદી સરકાર સામે લડત કરવી પડશે તો જ સફળતા મળશે. આવી હાકલ શરદ યાદવે કરી છે. મમતા બેનર્જી, માયાવતી, અરવિંદ કેજરીવાલ, નીતીશ કુમાર, અખિલેશ યાદવ, લાલુ યાદવ, શરદ પવાર, શું આ બધા એક સાથે બેસી શકશે ખરા? તે મોટો સવાલ ઉભો થયેલ છે. હવે શરદ યાદવ કઈ રીતે મહાગઠબંધનમાં આ બધા દિગ્ગજોને એક સાથે ભેગા કરી શકે છે તે જોવું રહ્યું. અમરેલી ટાવર નજીક રહેતી એક પરિણીતાએ આજે માનસિક બીમારીથી કંટાળીને પોતાના જ ઘરે ગળાફાંસો ખાઈ લેતા મૃતકને લાશના પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. મૃતકનું નામ રૂપસાના બેન બદરુદ્દીનભાઈ હિરાણી, ઉંમર 55 છે, જેમણે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ. આ બનાવની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગયેલ અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. વીવીઆઈપી કલ્ચરને ખતમ કરતા પીએમ મોદી. 1 મેથી કોઈ પણ મંત્રીઓની કાર પર નહીં જોવા મળે લાલ લાઇટ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વધુ મહત્વનો નિર્ણય લીધો.
હવે તમને મંત્રીઓની કાર પર લાલ લાઈટ નહીં જોવા મળે, પહેલી મે થી ઉતરી જશે લાલ લાઈટ, પરંતુ મોદીના આ આદેશ સાથે મંત્રીઓએ જાતે લાઈટ ઉતારવાનું ચાલુ કરી દીધેલ છે. વીવીઆઈપી કલ્ચરને સંપૂર્ણ ખતમ કરવાનું કામ મોદીજીએ કર્યું છે. જનપ્રતિનિધિ લોકસેવક છે, તે લોકોની સાથે મળીને કામ કરે. અલગ પડવાની વીવીઆઈપી બનીને લોકોની સાથે અલગ દેખાવાની કોશિશને ખતમ કરવાનું કાર્ય મોદી સરકારે કર્યું છે, જેને જનતાએ પણ આવકાર્યું છે. અમરેલીમાં 15 કરોડના ખર્ચે 169 સીસી રોડ બનશે. અમરેલીમાં ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થયું હોય તે વિસ્તારોમાં નવા રસ્તાઓના કામ મંજૂર. અમરેલી શહેરની દરેક ગલી અને રસ્તાઓ ઉખડબાખડ જોવા મળે છે, કારણ કે ભૂગર્ભ ગટરના કામોને કારણે 2-2.5 વર્ષથી રસ્તાઓની પથારી ફરી ગઈ છે, ત્યારે હવે 70% ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થવાને આરે છે. ત્યારે રસ્તાઓ માટે 15 કરોડની ગ્રાન્ટ ફાળવીને શહેરના જુદા જુદા તમામ વિસ્તારમાં 169 સીસી રોડનું નિર્માણ થશે, જેમાં સુખનાથપરા માણેકપરામાં તો રસ્તાઓના કામ મંજૂર થઈને ચાલુ પણ કરી દેવામાં આવ્યા છે. ટૂંક જ સમયમાં અમરેલી શહેરની રોનક જરૂર બદલી જશે. આવનારી વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગીર સોમનાથ ખાતે ભાજપ પ્રદેશની કારોબારી બેઠક મળશે. આવનારી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં લઈને આગળની રણનીતિના ભાગરૂપે ગીર સોમનાથ ખાતે ભાજપ પ્રદેશની કારોબારી બેઠક 21-22 એપ્રિલના મળશે, જેમાં અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના દિગ્ગજ નેતાઓ તેમજ ગુજરાત ભાજપના નવા પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ખાસ ઉપસ્થિત રહેશે. અમરેલી નાગનાથ મંદિરની બાજુમાં બની રહેલ નાના બસ સ્ટેન્ડમાં હાલ કોઈ જ પ્રાથમિક સુવિધાઓ ન હોવાને લીધે મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ઉનાળામાં હીટવેવમાં અમરેલી મોખરી હોય છે ત્યારે નાના બસ સ્ટેન્ડમાં બેસવાની પૂરતી સુવિધાઓ ન હોવાને લીધે અને ત્યાં પીવાના પાણીની પણ કોઈ જ વ્યવસ્થા ન હોવાને લીધે મુસાફરોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સૌની યોજનાનું પાણી બીજે દિવસે જ બંધ થતા કોંગ્રેસના આગેવાને પીએમ જનતાને ઉલ્લુ બનાવે છે તેવા આક્ષેપ કર્યા. બોટાદ ખાતે સૌની યોજનાનું લોકાર્પણ અને આ વિસ્તારને હરિયાળી ક્રાંતિ સાથે જોડવાની પીએમ મોદીની વાતને ચૂંટણીલક્ષી ગણાવતા કોંગી આગેવાન વિરજીભાઈ ઠુમરે મોદી સાહેબ ખાલી ચૂંટણીલક્ષી કાર્યક્રમ કરી રહ્યા છે તેવા ગંભીર આક્ષેપો કર્યા હતા. જનતાને ફરી વખત ભારતીય જનતા પાર્ટીના આ દેશના વડાપ્રધાન રાજના મુખ્યમંત્રી સૌરાષ્ટ્રમાં નેર માટે સૌની યોજનાના નામે બનાવટ કરી છે. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એવા બનાવટ ભેરા કાર્યક્રમો કરી અને લોકોને ગુમરાહ કરે છે. તેનો નમૂનો 3-10-2012 રાજ્યના મુખ્યમંત્રી તરીકે તેઓએ બોટાદ મુકામે આવી જાહેરાત કરી હતી અને હવે ક્યારેય દુષ્કાળ નહીં પડે તેવી જાહેરાતો કરીને 5 વર્ષ પૂરા થયા છે. દેશના વડાપ્રધાન બન્યા પછી ફરી વખત ગુજરાતની જનતાને ઉલ્લું બનાવ્યા છે. ટેકનિકલ ખામીના કારણે બીજા દિવસે નેરો વાટે જે પાણી આપવાનું હતું તે બંધ કર્યું છે. ટેકનિકલ ખામી જો સર્જાતી હોય તો હું સીધો જ સવાલ પૂછવા માગું છું દેશના વડાપ્રધાનને કે તમે આટલો બધો પ્લેનમાં ફરી રહ્યા છો, કેમ કોઈ દિવસે ટેકનિકલ ખામી આવતી? માત્ર ગુજરાતની જનતાને ગુમરાહ કરવાનું કામ કરો છો. 1995 પછી ભારતીય જનતા પાર્ટી એક પણ મોટો ડેમ બનાવી શકી નથી. છેલ્લામાં છેલ્લો જો ડેમ બન્યો હોય તો ઘરની સિંચાઈ હતા તે અમે ધારાસભ્યો હતા 90-95 અને જનતા દળ અને કોંગ્રેસની સરકાર ફરી બની ત્યારે બની હતી. જે બી અને વડી યોજના બની છે સંઘર્ષી વખતમાં અમરેલીની છેલ્લામાં છેલ્લી 2 મોટી યોજનાઓ બની, ત્યાર પછી એક પણ મોટી યોજના બની નથી. ગોરીબંધના નામે કરોડો રૂપિયા બેફામ ખર્ચ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને માત્ર ભ્રષ્ટાચાર કરવા માટેની યોજના બનાવી, કરોડો રૂપિયા જનતાના ખીચામાંથી શેરવી લીધા અને ભારતીય જનતા પાર્ટી માત્ર દેખાવો કરી રહ્યા છે. તમારે પેટ્રોલ નહીં વાપરો, રવિવારે પેટ્રોલ બંધ રાખો અને 25-25 હજાર મોટરસાઇકલ બાય કરીને રેલી કાઢવામાં આવે, શું જનતાને દેખાડી રહી છે ભારતીય જનતા પાર્ટી? માત્ર ગુમરાહ કરનારી ભારતીય જનતા પાર્ટી પર ગુજરાતને વિશ્વાસ નથી થયો. 2017ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું સ્થાન દેખાડી દેવાની છે. પેટાચૂંટણીઓ જ્યાં જ્યાં થઈ ત્યાં ભારતીય જનતા પાર્ટીને 6% પણ મતો મળ્યા નથી. ગુજરાતની જનતા પણ આ વખતે ખેડૂતો ગુમરાહ થયા છે. ડુંગળીના પોષણક્ષમ ભાવ મળતા નથી, ખેડૂતોને મગફળી વેચવી હોય તો વેચી શકતા નથી, ખેડૂતોને ઘઉં અત્યારે સિઝન પાકી છે તો ઘઉં પણ બજારમાં વેચી શકતા નથી, વેચે છે તો એને ચેકથી પૈસા આવે છે, તેના કારણે ખેડૂતોને હજુ પૈસા જોઈએ એ મળતા નથી. આ ભારતીય જનતા પાર્ટીના પાપના કારણે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તેને ગુજરાતની જનતાને ખેડૂતો ક્યારે માફ કરવા. અમરેલીમાં હાલ ભૂગર્ભ ગટરનું કામ ચાલે છે ત્યારે સરદાર ચોકમાં ગોકળગાયની ગતિથી ચાલી રહેલા કામથી લોકો પરેશાન છે.
લોકોને અવરજવરમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્રને ઝડપથી કાર્ય કરવાની વિનંતી આ વિસ્તારની જનતા કરી રહી છે. નામ ભાવેશ છે અને બે મહિના તા આ રોડ આખો હાઈવે બંધ છે. આ હાઈવે જેમનો આ મેઇન રોડ છે. છોકરાઓ બિચારા સ્કૂલે જતા હોય તો પથ્થર આવે, સાયકલમાં પડી જાય છે, પછી પ્લસ બૈરાઓ નીકળે તો એને હાલવાની ખબર ન પડતી હોય, એ પડી જાય છે. આ બાજુનો રોડ છે રામેશ્વર મંદિર બાજુનો, જ્યાંથીને પણ સંકુલનો મેઇન રોડ ગણાય છે અને બધાને તકલીફ પડે છે. અત્યારે ખાડા ખોદેલા છે, ચોમાસું નજીક આવે છે. આ બે મહિનાથી હજી આજ કેટલા મહિને પૂરું કરે આ લોકો એનું કોઈ નક્કી નથી. હજી આ લોકોને કેટલો કદડો આ રોડ ઉપર ભેગો કરવો હશે એનું કંઈ નક્કી જ નથી. કેટલાને મુશ્કેલી પડશે આમાં. કામ તો હવે 8-8 દિવસ તો બંધ હોતું નતું, હમણાં 2 દિવસ તો એક દિવસ છાપ અમે ઉદભેજી ચાલુ કરી દીધું હતું. એટલે આ લોકો હજી ધીમે ધીમે જ હકારે છે. અત્યારે અભી હાલ બંધ છે લ્યો, એટલે આ લોકોને 24 કલાક કામ કરવું જોઈએ તો જેથી કરી જલ્દી પૂર્ણ કામ થાય. એને બદલે આ ધીમે 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 રોલમ ગોલ આપવાનું જેમ મન ભાવે એમ ને, તો આ જલ્દી જલ્દી કામ પૂર્ણ કરે તો સારું. છોકરાઓને એને બિચારાને સ્કૂલે જવામાં ને એમાં બધી તકલીફ પડતી બંધ થઈ જાય. અહીંયા બૈરાઓ હાલે છે કાલવે છે એવી લોકો કરતા બંધ થઈ જાય. આ ગાડીઓવાળા બિચારા રોડ ઉપર ગાડીઓ રાખવી પડે છે, ટ્રાફિક જામ થઈ જાય છે ક્યારેક ક્યારેક. તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે ફરી મળીશું ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.